અમદાવાદથી બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને રાજસ્થાન લઈ જતા તેના નારા લોકો બોર્ડર ક્રોસ કરાવવા ગયા. હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત થયું હતું. હેડ કોન્સ્ટેબલનું મોત થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સિવિલમાં દોડી આવ્યો હતો અને પોલીસ વેડામાં શોકની લાગણી છવાઈ હતી. બનાસકાંઠાના છાપી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત થયું હતું. બોમ્બ બ્લાસ્ટના આરોપીને રાજસ્થાન લઈ જતા તેના નારા લોકો બોર્ડર ક્રોસ કરવા ગયેલા ત્યારે હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત થયું હતું. અમદાવાદથી બોમ્બ બ્લાસ્ટના આરોપીને રાજસ્થાન લઈ જવા હતા, જોકે એ દરમિયાન બનાસકાંઠાની હદ પસાર કરવાની હોય ત્યારે વડગામ તાલુકાના છાપી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને આ વર્દી મળી હતી અને જે સમય દરમિયાન બનાસકાંઠાની હદ પસાર કરાવવા અમીરગઢ તરફ જતા માર્ગમાં ચિત્રાસણી નજીક હેડ કોન્સ્ટેબલ કામસિંહ ભીખુસિંહ અને ડ્રાઈવર સૂર્યસિંહ સાથે બનાસકાંઠાની હદ પસાર કરાવવા ગયા હતા ત્યારે માર્ગમાં ચિત્રાસણી નજીક હેડ કોન્સ્ટેબલ કામસિંહને હાર્ટ એટેક આવતા ચાલુ ફરજ દરમિયાન તેમનું મોત થયું હતું. જોકે તેમના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં લવાયો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલનું મોત થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સિવિલમાં દોડી આવ્યો અને પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી. આજે સાંજે 6 વાગે મારા પોલીસ સ્ટેશનમાંથી મને વર્દી મળેલી કે કામસિંહ ભીખુસિંહ હેડ કોન્સ્ટેબલ એમની સાથેના ડ્રાઈવર સુરેશસિંહ સાથે ધારીવાડાથી 4-1 વાગે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને ધારીવાડાથી લઈ અને અમીરગઢ તરફ જતા હતા અને ચિત્રાસણી તરફ જતા પોતાની ફરજ પર હતા. કાનસિંહ ભીખુસિંહ અચાનક એમને છાતીમાં દુખાવો આવતો વોમિટ થતો એ એકદમ સિરિયસ થઈ ગયેલા એટલે એમને જીવ બચાવવા સારું તાત્કાલિક સરકારી વાહનમાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવેલા અને ડૉક્ટર સાહેબે આ કાનસિંહ ભીખુસિંહને મૃત જાહેર કર્યા. રતન સાગિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.